મહત્વના સમાચારની વાત કરી જે મળી રહ્યા છે. અમદાવાદથી કુશલ લિમિટેડના ડિરેક્ટર સંદીપ અગ્રવાલના જામીન નામંજૂર થઈ ગયા છે. સરકાર પક્ષની દલીલોને માન્ય રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન ફગાવ્યા છે. આરોપીની 89 કરોડની ટેક્સ ચોરીના ગુનામાં ધરપકડ થઈ હતી. ઉલ્લેખનીય છે કે 89 કરોડની ટેક્સ ચોરી કરી હતી અને ટેક્સ ચોરીના ગુનામાં ધરપકડ થઈ હતી ત્યારે આખરે કુશલ લિમિટેડના ડિરેક્ટર સંદીપ અગ્રવાલના જામીન નામંજૂર થઈ ગયા છે. સરકારી પક્ષની દલીલોને માન્ય રાખી છે. આજે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન જોશી પાસેથી. કેતન, આખો મામલો શું હતો? જો તમને બતાવી દઈએ કે જીએસટી જ્યારે ઇન્વોઇસ બનતા હોય છે ત્યારે કોઈની ખરીદી થતી હોય છે અને કોઈનું વેચાણ થતું હોય છે, પરંતુ આ કુશલ લિમિટેડના માલિક સંદીપ અગ્રવાલ અને એની આખી ટીમ બોગસ ઇન્વોઇસ બનાવી અને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી હતી. કુલ 670 કરોડના ખોટા બિલ બનાવી સરકારને 89 કરોડનો ચૂનો ચોપડ્યો હતો. મતલબ કે 89 કરોડ સરકારના ખાતામાં આવવા જોઈએ એમની સંદીપ અગ્રવાલ અને તેના મળતિયાઓએ છે એ ચોરી કરી હતી અને જીએસટીએ તેમને 14 દિવસના રિમાન્ડ ઉપર પણ લીધા હતા અને આજે જયારે રિમાન્ડ પૂરા થાય છે ત્યારે એમને જામીન માટેની અરજી કરી હતી, પરંતુ સરકારની એટલે કે જીએસટી વિભાગની જે દલીલ હતી તેને ગ્રામ્ય કોર્ટે માન્ય રાખી છે અને તેમને જ્યુડિશિયલ જેલમાં એટલે કે જેલની અંદર એમને મોકલી દેવામાં આવેલા છે. અને ઝી 24 કલાકના દર્શકોને એ પણ બતાવી દઈએ કે આ એ જ કંપની છે કે જેમના શેરમાં બહુ મોટા પાયે ઉથલ પાથલ થતી હતી અને ઘણા રોકાણકારોના કરોડો રૂપિયા પણ એમના શેરમાં ફસાયા છે. એટલે આગામી દિવસોમાં સેબી અને અન્ય વિભાગ પણ તપાસ કરે તો નવાઈ નહીં અને થોડા દિવસ પહેલા ઇન્કમટેક્સની રેડ પણ આ કંપની ઉપર પડી હતી. એટલે કંપનીનું સંપૂર્ણ સંચાલન છે એ શકના દાયરામાં છે અને આગળ પણ આ કંપની અને એમના પ્રમોટર વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તેમ છે. જી જી જી, આભાર કેતન માહિતી આપવા બદલ. તો 89 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના ગુનામાં ધરપકડ થઈ હતી અને કુશલ લિમિટેડના ડિરેક્ટર સંદીપ અગ્રવાલના જામીન રદ થઈ ગયા છે.